પાટણ. આ પાટણ એક વખત ગુર્જર પ્રદેશમાં અણહિલવાડ તરીકે પ્રચલિત હતું. આ કલા નગરીમાં ભવ્ય અને ઐતિહાસિક કલા કસબનો દબદબો હતો, જેમાં અહીંનું પટોળા કામ અને રાણકી વાવ એ કલા સંસ્કૃતિના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ઐતિહાસિક મૂલ્ય ધરાવતા આ પાટણના પટોળા હાથશાળ પર પ્યોર રેશમના તાર અને વેજીટેબલ રંગોથી નિર્માણ કરવામાં આવે છે. પટોળા કામની શરૂઆત તેની ડિઝાઇનના કામથી શરૂ કરવામાં આવે છે. અહીંયા ડિઝાઇનર પટોળામાં કેટલા કલરની ડિઝાઇન કરવા માંગે છે તે મુજબ તે ગ્રાફ પેપર પર વિવિધ જાતના કલર ડિઝાઇન સ્કેચ તૈયાર કરે છે. આ કામગીરીમાં કલાકાર પ્યોર રેશમના તારને કોન પરથી રેટિયા પર ભરી તેને તાણાવાણા માટે તૈયાર કરે છે. ત્યારબાદ કલાકાર તાણાવાણાની આ કામગીરી પર જુદી જુદી જાતના રંગો કરવા તાર પર કાળા રંગથી માર્કિંગ કરે છે. આ કામગીરી થયા બાદ કલર કામ કરવા તારને ડિઝાઇન મુજબ બાંધવામાં આવે છે. પટોળાના તાણાવાણા પર એક રંગ થયા બાદ બીજો રંગ કરવા કલાકારો રંગાયેલા એ ભાગને કાળજીપૂર્વક રેશમના તાર વડે બાંધી બાકીનો ભાગ ખુલ્લો રાખે છે. ખુલ્લા રાખેલા ભાગમાં બીજો અન્ય કલર કરવામાં આવે છે. પટોળા વિવિધ કોમને ધ્યાનમાં રાખી માંગ મુજબ નિર્માણ કરવામાં આવે છે. હિન્દુ સ્ત્રીઓના પટોળાઓ માટે ખાસ કરીને પક્ષીઓ, મોર, કુંભ, હાથીઓ અને ફૂલો જેવી ડિઝાઇનોને ધ્યાને રાખી નિર્માણ કરાય છે. જ્યારે મુસ્લિમ વોરા સમુદાયની સ્ત્રીઓ માટે ખાસ પ્રકારની ભૌમિતિક આકારની ડિઝાઇનો અને ખાસ પ્રકારના કલરોમાં પટોળા તૈયાર કરવામાં આવે છે. આ પટોળાઓને વોરાજી પટોળા કહેવામાં આવે છે. બંને બાજુથી સરખા દેખાય તે પ્રકારે નિર્માણ થયેલા પટોળાને ડબલ ઇકત પટોળા કહેવામાં આવે છે. હું રાહુલ વિનાયક સાલવી પટોળાની પાટણના પટોળા બનાવતી જે કલા છે એમાં છેલ્લા 20 વર્ષથી સંભળાયેલો છું. આ કલા મારા કુટુંબમાં છેલ્લા 900 વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવે છે. રાજા કુમારપાળ જ્યારે 11મી સદીમાં પાટણના રાજા હતા ત્યારે તેઓ પૂજા માટે રોજ એક પટોળું ઉપયોગ કરતા હતા અને તેના માટે એમણે 700 સાલવી ફેમિલીઝને મહારાષ્ટ્રના જાલના શહેરથી અહીંયા વસાવેલા, જેમાં આજે માત્ર એક જ ફેમિલી એવું બચ્યું છે અમારું કે જે ઓરિજિનલ પટોળું નીચલ લાઈનમાં બનાવતું હોય. આ પટોળાની મેઇન ખાસિયત એ હોય છે કે પટોળું 100% પ્યોર સિલ્કમાંથી જ બનાવવામાં આવે છે. એમાં પ્રોસેસ જો થોડો વધારે ડિટેલમાં કહું તો એમાં પહેલાં કાચું રેશમ અમે માર્કેટથી લાવતા હોઈએ છીએ, એની આંટીઓ ખોલી એના 8 તાર ભેગા કરવામાં આવે, પછી આને ડિગમિંગ પ્રોસેસ જેને બ્લીચિંગ પ્રોસેસ કરવામાં કહેવામાં આવે છે એ કર્યા પછી એના વળ આપવામાં આવે. વળ આપ્યા પછી દરેક તાણા અને વાળાનું કેલ્ક્યુલેશન કરી અને તાણો અને વાળો બનાવવામાં આવે. તેનો તાણો લગભગ 5.5 મીટર જેટલી સાડીની લંબાઈ આવતી હોય છે અને એની પહોળાઈ 1.2 મીટર એટલે કે 48 ઇંચનો અનુભવનો આવતો હોય છે. તાળાને વાળા બંને એટલા માપસર રંગવામાં આવે છે કે જે ડિઝાઇન હોય એ પહેલે જ એક એક તારો પાડી દેવામાં આવે, એટલે કે જ્યારે વણાટ ચાલુ કરવાનું હોય ત્યારે ડિઝાઇન ઓલરેડી તાણા અને વાળા બંને પર પડેલી જ હોય અને એટલી એક્ઝેક્ટ હોય કે જ્યારે વણાટ કરીએ ત્યારે તાણો અને વાળો બંને એક્ઝેક્ટ મેચ થઈ અને ડિઝાઇન એની પર પડતી હોય છે. અને ડિઝાઇન બંને બાજુ સરખી જ હોય છે. લગભગ દુનિયાનું કોઈ બહુ ઓછા એવા કપડા હશે જેમાં ડિઝાઇન જેની વાત હોય એ બંને એક બાજુ એક જેવી જ પડતી હોય, જેમાં પટોળું એક એવું ફેબ્રિક છે. એક પટોળું બનતા 4-5 માણસો અંદાજે કામ કરે તો 4-6 મહિના જેટલો સમય લાગતો હોય છે અને એના કલર એટલા પાકા હોય કે વાસા માપી શકાય ચાલે એટલે જ ખબર પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પટોળાની કિંમત આશરે 1.5 લાખ રૂપિયાથી ચાલુ થઈ અને ડિઝાઇન અને કલર પ્રમાણે કિંમત વધતી જતી હોય છે. પટોળામાં મારા હું પોતે એક આર્કિટેક્ટ જેવી ડિગ્રી લઈ અને પછી પટોળાની કલા સાથે છેલ્લા 20 વર્ષથી એટલે કે 2000માં જ્યારે પાછો ઉઠ્યા પછી તરત જ આર્કિટેક્ચરની પ્રેક્ટિસમાં છોડી અને પટોળાનું કામ શીખવાનું ચાલુ કરેલું, જે હું મારા ફાધર અને મારા કાકાઓ પાસેથી શીખ્યો છું. મારા 2 ભાઈઓ ડૉક્ટર છે તો એ કામ નથી કરતા અને મારા ફોઈનો પણ દીકરો સિવિલ એન્જિનિયર છે તો એ પણ આજકાલ મારાથી અમારા કુટુંબ સાથે સંકળાયેલો છે અને આ કલા સાથે કામ કરી રહ્યો છે. પટોળાને આમ તો ઘણા લોકો મદદ કરતા હોય છે, એટલે કે મીન્સ કે એની ખરીદી કરવા માટે ઘણા ગ્રાહકો મળતા હોય છે, બધું હોય છે. પણ ગુજરાત સરકારની એક સંસ્થા જે ગરવી ગુજરી ગ્રેન સંસ્થા છે એ પટોળાને જે એક્ઝિબિશન ગાંધીનગરમાં આવી બીજે કરતી હોય દર વર્ષે તો એમાં અમને ચોક્કસ પ્રમાણે આમંત્રિત કરતી હોય છે, જેથી અમે અમારી કલાનું બહુ સારી રીતે પ્રદર્શન કરી શકીએ અને એને પ્રમોશન મળી શકે. એ સાથે સાથે એમના જે સ્ટોર્સ છે એમાં પણ વાર્ષિક જે જરૂરિયાત પ્રમાણે અમારી પાસે ખરીદી કરી એનું વેચાણ કરીને અમને ઘણી મદદ કરે છે, જેથી અમે સરકારશ્રીના ઘણા આભારી છીએ.
પટોળાનું આ કલાકસબ એ અતિ પવિત્ર પ્રકારનું કલાકસબ છે. આ મહામુલા પટોળાઓને ધારણ કરવા એ ખરેખર સ્ત્રીઓ માટે સૌભાગ્યની વાત છે. આજના આધુનિક જમાનામાં પટોળામાંથી વિવિધ જાતના આકર્ષક પર્સ, ટાઈ, સ્ટોલ, જાત જાતની કોટીઓ વગેરે બનાવવામાં આવે છે. પાટણના પટોળાના આ ભવ્ય કલાકસબે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. હાલમાં આ કામગીરી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ નિર્માણ થતી જોવા મળે છે.